गुड मॉर्निंग बाळको, अगाउना वीडियो में आपणे पाठ 3 ना स्वाध्याय पोथीमां प्रश्न 11 सुधी अभ्यास कर्यो। हवे आपणे प्रश्न 12 अभिनय करो अने लखो तेनो अभ्यास करिए। पाना नंबर 50 खोलू। दरेक बाळके स्वा पोथीमां पाना नंबर पेज नंबर 50 खोलू। अभिनय करो अने लखो। तो पहेलू चित्र में कयो अभिनय देखाय छे? तो वांदरू शू करे छे? तो खाय छे। तो पहेलू वांदरू शू करे छे? तो खाय छे। तो खाय, खाय शब्द मूकवो। बीजू वांदरू शू एनो अभिनय करे छे? तो रड़े छे। तो बीजी खाली जगह में रड़े छे। तीजू वांदरू शू करे छे? तो नाचे छे। तो तीजा में नाचे शब्द मूको। चार, चौथो वांदरू शू करे छे? तो दौड़वानो अभिनय करे छे। तो चौथा में दौड़े छे ए शब्द मूको। हवे प्रश्न 13। चित्र जोई गमता रमकड़ा पर राइट ने निशानी करो अने ते विषे कहो। तो आपने जे रमकड़ा गमता होय तेना नीचे राइट करो। तो आपने जे रमकड़ा गमता होय तेना नीचे राइट करो अने तेना विषे बे त्रण वाक्य मित्र ने कहो। प्रश्न 14। रमकड़ा जुओ ते साना बन्या छे ते लखो अने ते बनावा प्रयत्न करो। तो पहलू रमकड़ू एटले के पहलू चित्र सानू दोरेलू छे? कया रमकड़ानू? तो माटीनो हाथी। शू देखाय छे? माटीनो हाथी। बीजू चित्र, खाली जग्याની હોળી, કપડાની કે કાગળની, સાની દેખાય છે? તો આપણને કાગળની હોળી દેખાય છે, તો કાગળ, અહી માટી। ચલો 3, સાનું ચિત્ર દેખાય છે? ટીંગલીનું। ટીંગલી શામાંથી બનેલી છે? લાકડા કે કપડાની? તો કપડા, તો કપડાની ટીંગલી। 4, સાનો ઘોડો દેખાય છે? લાકડા કે માટીનો? તો લાકડાનો ઘોડો। તો આ રીતે લાકડાનો ઘોડો। હવે પ્રશ્ન 15। ગીત ગાઓ રંગબેરંગી રમકડા। રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે। હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી, દડા સાથે બેટ લાવી, રીંછ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે। નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે। છુક છુક એન્જિન ગાડી લાવી, પંપમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ લાવી, ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી। નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે। પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચકડોર લાવી, બહેન માટે ડોલ લાવી, નાની મોટી ડીંગલીઓને વિસલ લાવી રે। નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે। આ શું હતું? એક ગીત। હવે પ્રશ્ન 16। પ્રશ્નોને આધારે વાતચીત કરો। તો તમારા મિત્ર અથવા તો ઘરના સભ્ય સાથે વાતચીત કરવાની છે। તમારા દાદા દાદીને પૂછો કે તેઓ કયા કયા રમકડાથી રમતા હતા। 2, તમારા મમ્મી પપ્પાને પૂછો કે કયા કયા રમકડાથી રમતા હતા, કયા કયા રમકડાથી રમતા હતા। તમે કોઈ રમકડું જાતે બનાવ્યું છે? શું બનાવ્યું છે?
केवी रीते तेना विशे तमारा मित्र ने कहो। तमे बनावेल रमकड़ामांथी कयुं रमकड़ू तमने वधारे गम्युं? 5. शामांथी रमकड़ा बनाववा तमने वधु गमे छे? ए बधी वातचीत करवी। हवे प्रश्न 17, गीतमांथी शोधीने लखो, એટલે કે નમૂનો આપ્યો છે। ગીતમાંથી જે શબ્દો આવતા હોય તે શોધીને લખો, જેમાં ટ આવતો હોય તેવા શબ્દો। તો બેટ, મોટર અને ઊંટ, જેમાં ડ આવતો હોય તેવા શબ્દો। રમકડા, તો ગાડી, ઘોડા અને ડોલ, જેમાં વ આવતો હોય તેવા શબ્દો। વાઘ, વાંદરા અને વિમાન, જેમાં પ આવતો હોય તેવા શબ્દો। પોપટ, તો પંપમ, પીપુડા અને પિસ્તોલ। પ્રશ્ન 18, શબ્દમાંથી ક્ષ ઓળખીને તેના ફરતે રાઉન્ડ કરો। તો દરેક શબ્દમાંથી ક્ષ શોધીને રાઉન્ડ કરો। તો દ્રાક્ષ, તો ક્ષ, ક્ષમા, તો ક્ષ, ચક્ષુ, તો ક્ષ, ક્ષોભ, તો ક્ષ, ક્ષમતા, તો ક્ષ, પ્રદક્ષિણા, તો ક્ષ, અક્ષર, તો ક્ષ, મોક્ષ, તો ક્ષ। તો આ રીતે ક્ષ ઉપર રાઉન્ડ કરવું। હવે આગળનો પ્રશ્ન, પ્રશ્ન 19, વાંચો અને ક્ષની નીચે લીટી કરો। તો શ્રવણ, તેની નીચે લીટી દોરો, મિશ્રણ, તો નીચે લીટી કરો। શ્રાદ્ધ, શ્રેયાન, શ્રુશુંત, શ્રીમાન, તો આ રીતે નીચે લીટી દોરો। પ્રશ્ન 20, તો મારા સાથી રમત, તો આ રમત તમારે રમવાની છે। પ્રશ્ન 21, જોઈને લખો, તો અહીંયા આપણને ક્ષ લખત શીખવાડ્યું છે, તો આ રીતે દરેક બાળકે ક્ષ લખત અહીંયા શીખવાનું છે। તો આ રીતે દરેક બાળકે ક્ષ પૂર્ણ કરતા શીખવાનો છે, તો દરેક બાળકે આ ક્ષ પૂર્ણ કરવો। તો આ રીતે ક્ષ લખીને પૂર્ણ કરવો। બીજી બે લીટીમાં પણ ક્ષ લખવો, દરેક બાળકે બીજી બે લીટીમાં ક્ષ લખવો। એવી જ રીતે અહીંયા ટપકાને જોડીને સ્ર લખવાનો છે, તો ટપકાને દરેક બાળકે જોડીને સ્ર લખવાનો છે। બીજી બે લીટીમાં પણ આપણે સ્ર લખવાનો છે, તો દરેક બાળકે આ બે લીટીમાં સ્ર લખવો। હવે એ જ પ્રમાણે અહીં રૂ પૂર્ણ કરવાનો છે, ઋષિનો રૂ પૂર્ણ કરવાનો છે, એવી રીતે ઋનો રૂ પણ અહીં પૂર્ણ કરવાનો છે। એવી રીતે આ બે લીટીમાં પણ રૂ પૂર્ણ કરવાનો છે। હવે પ્રશ્ન 22, શબ્દ શોધી યોગ્ય જગ્યા પર લખો। તો અહીં સ્રવાળા બધા શબ્દો અહીંયાથી શોધીને લખવાના છે, પછી સ્રવાળા શબ્દો શોધીને લખવાના છે। એ જ પ્રમાણે રૂવાળા અને ઋનો રૂવાળા પ્રશ્નો પણ અહીં શબ્દો પણ અહીં લખવાના છે। તો ક્ષવાળા, નક્ષત્ર, રક્ષણ, મૂળાક્ષર, લક્ષ્મણ, તો ક્ષમતા, ક્ષમતા, એવી રીતે અશ્રુ, શ્રેણી, આશ્રિત, બહુશ્રિત, શ્રેય, રૂવારા, ઋગ્વેદ, ઋતુમતી, રૂચા, ઋત્વિક, ઋતા, રૂબરુ, મશરૂમ, રૂપાળી, રૂમાલ, રૂપવતી। તો આ હતા
શબ્દો. હવે ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો હાથીભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી, ખડાક ખડબડ ઘોડા દોડે ને સી છટા અમારી. ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂદ કદમ ઊંચ કદમ. તો આ રીતે દરેક બાળકે ખૂટતા શબ્દો ગીતમાંથી શોધીને લખવા. પ્રશ્ન 14 વાંચો અને લખો. તો અહીં જે વાક્યો આપેલા છે તે એ જ પ્રમાણે અનુલેખન કરવાનું છે. તો વાંચવાનું અક્ષયના અક્ષર સુંદર છે. તો આવી રીતે દરેક બાળકે પૂર્ણ વિરામ સાથે સારા અક્ષરે લખવાના છે. આપણા દેશમાં 3 ઋતુઓ છે. તો દરેક બાળકે આ રીતે સારા અક્ષરે વાક્યો લખવા. દરેક વાક્યો 14 સુધી પૂર્ણ કરવા. પ્રશ્ન 25 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તો વૃક્ષ, તો 1 વૃક્ષ પર પક્ષી બેઠ્યું છે. બીજો શબ્દ છે પક્ષી, તો પક્ષી આકાશમાં ઉડે છે. ત્રીજો શ્રેષ્ઠ, તો આપણા વિચારો શ્રેષ્ઠ રાખવા જોઈએ. 4 જયશ્રી, એટલે કે જયશ્રી પાસે રમકડું છે. 5 ઋષભના અક્ષર સુંદર છે. 6 શ્રવણ માતા પિતાની સેવા કરતો હતો. તો આ રીતે વાક્યો બનશે. હવે પ્રશ્ન 26 નીચેના ચિત્રમાં મનગમતા અને સ્ર ક્ષ રુ અને રુ અક્ષરોમાં લાલ રંગ પૂરો. તો હવે આ અક્ષરોમાં લાલ રંગ પૂરવાનો છે. પ્રશ્ન 27 વાંચો. ઋત્વિક અને ઋષભ મિત્રો, દક્ષા અને રક્ષા પણ મિત્રો. શ્રાવણ મહિનો, સરસ ઋતુ, સૌ ભરૂચ ફરવા ગયા. ત્યાં જુદા જુદા વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ. ત્યાં બધાએ કબીરવડ પણ જોયો. પ્રદક્ષિણા કરી ત્યાંથી બધા આશ્રમ ગયો. ઋષિનો શ્રાપ વાર્તા સાંભળી ત્યાં નદી હતી. ઋષભે રૂમાલ પહેર્યો, તે નદીમાં નાહવા પડ્યો. રૂમાલ તણાઈ ગયો, ઋષભ શરમાઈ ગયો. બધાને ફરવાની મજા આવી. પ્રશ્ન 28 તો આ ફકરામાં સ્ર રુ અને ક્ષ વાળા શબ્દો અહીં આપેલા છે, તેનું વાંચન કરવાનું છે. પ્રશ્ન 28 પ્રશ્ન નંબર 27ના ફકરાના આધારે ખોટું વાક્ય હોય તો સુધારીને સાચું લખો. 1 કારતક મહિનો હતો, તો ફકરામાં શ્રાવણ મહિનો હતો. સૌ મુંબઈ ફરવા ગયો, તો સૌ ભરૂચ ફરવા ગયો. 1 શ્રાવણ મહિનો હતો, સૌ ભરૂચ ફરવા ગયો. 3 વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. 4 બધાએ રૂમાલ પણ જોયો, તો બધાએ કબીરવડ પણ જોયો. 5 ઋષિઓના તપ વાર્તા સાંભળી, તો આ ખોટું છે. ઋષિઓનો શ્રાપ વાર્તા સાંભળી ઋત્વિક નદીમાં નાહવા પડ્યો, તો ખોટું. ઋષભ નદીમાં નાહવા પડ્યો.
તો આ રીતે દરેક બાળકે સાચું વાક્ય લખવાનું છે. હવે પ્રશ્ન 19, કોને શું મળે છે તે લખો. તે દરેક બાળકે આગળ આગળ જઈને કોને શું મળે છે તે લખવાનું છે. તો દરેક બાળકે આ રીતે જવા દઈને આ રીતે રસ્તો શોધીને શું મળે છે તે શોધીને લખવાનું છે. તો 1, રૂપેશ કાકાને ટોય હાઉસ મળે છે. 2, શ્રીકાંતને વાદળું મળ્યું. 3, અક્ષયને જેસીબી મળ્યું. રૂચાને વિમાન મળ્યું. તો આ રીતે દરેક વ્યક્તિને શું શું મળે છે તે લખવાનું છે. હવે તમારે પ્રવૃત્તિ જાતે ઘરે કરવાની રહેશે. નમસ્તે.